નમસ્કાર મિત્રો, આજે આપણે વધુ એક ટેકનિકલ વિડીયો જોઈએ સેલ્ફ ક્રિએટિવિટી માટે. તો તમારી સામે અત્યારે એક ચકડોળ જેવું બનાવેલું છે. આપણે એ કેવી રીતે બનાવવું તે પહેલાં જોઈ લઈએ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્લાસ્ટિકની ચમચી છે, અને એને બધે એ ચમચીને એક બોટલ જે છે એ ઢાંકણામાં ગોઠવેલી છે, અને એમસીલ દ્વારા એ લગાવવામાં આવી છે. અને પછી આપણે એ દરેક પેન્સિલ વ્હાઇટ હતી તેને આપણે સ્પ્રે કલર કરી અને રેડ કલરમાં રૂપાંતરિત કરવામાં આવી છે, અને દરેક ચમચી ઉપર ઘૂઘરા નાખવામાં આવ્યા છે. તો તમે જોઈ શકો છો કે એ ઓટોમેટિક ફરે છે અને એનો અવાજ પણ આપણે સંભળાય છે. બીજું કે આ જે પ્રોજેક્ટ છે એને કઈ રીતે લગાવેલો છે એ તમે જોઈ શકો છો. આ નકામાં જે છે કેબલના પાઇપ છે એને આપણે ગ્લુ ગનથી ચોંટાડી દીધેલા છે, અને પછી આપણે પ્રોજેક્ટ એ ટાઈપનો છે કે આ ચમચી ઉપર પાણી પડે અને ઓટોમેટિક સતત ફરતી રહે. તો સૌ પ્રથમ આપણે એ જોઈ લઈએ, અને નીચે શંકર ભગવાનના શિવલિંગ મૂકવામાં આવ્યા છે, એના ઉપર સતત પાણીનો અભિષેક થતો રહે એ રીતે અહીંયા ઉપર એક ટ્યુબ ગોઠવેલી છે જે પાણી દ્વારા મળે છે, અને એની જ બાજુમાં મ્યુઝિક મૂકવામાં આવ્યું છે. એટલે રાત્રિના સમયમાં એમાં એલઈડી લાઇટ પણ છે અને મ્યુઝિક પણ અલગ અલગ મૂકવામાં આવ્યું છે, એ હમણાં આપણે જોઈએ. તો આ તમે જોઈ લીધું કે સતત ચકડોળ ફરે છે. અને બીજો પ્રોજેક્ટ આના અનુરૂપ બીજો એ કરી શકાય કે બાજુમાં પાણીની બોટલ મૂકી અને બક નળી દ્વારા સતત 24 કલાક ફરતું રહે એ ટાઈપનો પ્રોજેક્ટ પણ તમે બનાવી શકો છો. તમે જોઈ શકો છો કે આ ચકડોળ ફરે છે અને એની ઉપર આ એક નળી દ્વારા પાણી પડે છે અને મૂર્તિ ઉપર અભિષેક થાય છે. તો તમે જોઈ શકો છો કે એ જે પાણી પડે છે એ સીધું ક્યારામાં પડે છે, જેના દ્વારા પાણી આપણે પાવાની ઝંઝટ પણ ન રહે. અને અહીંયા તમે જોઈ શકો છો I'm not afraid.
ચાલે